નમસ્કાર ખેડૂત મિત્રો, હું બારૈયા પ્રફુલ અક્ષય સીટેક કંપની જૂનાગઢથી આવું છું. આજે અક્ષય કંપનીની ટીમ આવી પહોંચી છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામે, જ્યાં પ્રગતિશીલ ખેડૂત મિત્ર એવા વિનુભાઈએ પોતાના ખેતરે અક્ષય કંપની દ્વારા ક્રાંતિકારી નવી જાત જે બજારમાં ખેડૂતો માટે આપવામાં આવી, અક્ષય 77 નંબર, તેની ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ. આ મગફળીમાં અન્ય મગફળી કરતાં શું ડિફરન્સ છે અને કેટલી સારી છે, અને ખેડૂતોને હવે આ મગફળી વવાય કે નહીં, અને વાવવાથી કેવું ઉત્પાદન આવી શકે તે આપણે વિનુભાઈને જ પૂછીએ. વિનુભાઈ, અન્ય જાતો તમે જે વાવો છો 5 વર્ષ થાય, એના કરતાં તમને આ કેમ લાગી? સારી લાગી, ખરેખર સારી જાત છે. આ જાત તમને વાવવાનું કઈ રીતે વિચાર આવ્યો એ મને કહો. કે આની જાત એવી છે કે આ 39 રેમ્બો કરતા અમને સારી લાગી છે. પછી આ જાત અગાઉ તમે ક્યાં જોયેલી? આ મેં અહીંયા આપણે ફરફૂલભાઈ ના ગામ બોલો ટીમાણા મેં જોઈ. ક્યારે જોઈ હતી તમે? એ ઉનાળામાં જોઈ હતી. આ મગફળીની જાત ઉનાળામાં તળાજા તાલુકાના ટીમાણા ગામે વાવેલી હતી, ત્યાં વિનુભાઈ વિનાયક એગ્રો ધારડી ભાર્ગવભાઈ નો એગ્રો છે, ભાર્ગવભાઈની સાથે જોવા આવેલા, અને ત્યારથી જ એણે એવું નક્કી કરેલું કે આ જાત મારે વાવી છે. આ જાત અત્યાર સુધીની બજારમાં આપેલી કોઈ પણ જાતનું ઉત્પાદન નથી આવ્યું ને એટલી ઉત્પાદન આપી શકવાની ક્ષમતા છે આ જાતની, અને આના અંદર 3 દોડવાના છોડ પણ તમે જોઈ શકો છો. તમને વિનુભાઈ કેટલું ઉત્પાદન આવે એવું લાગે આ જાતનું? આ મને આ જાતનું એવું લાગે છે કે 20 થી અત્યારે વરસાદના કારણે 20 થી 25 થી 30 મણ, ને સારી જમીન હોય તો 40 મણિયો વીઘો બેસે એવી ગણતરી છે આપણી. બરોબર. વિનુભાઈને આના પહેલાં પણ હું મળેલો. વિનુભાઈનું કહેવું એવું છે કે સતત વરસાદ હોવાના હિસાબે અમે એને જે કંઈ માવજત કરવાની હોય તે માવજત સમયે નથી કરી શક્યા. અને તમે આમ વિડીયો ફેરવો, તમે આમ જોઈ શકો છો આ જમીન એકદમ ઢાળવાળી અને રેતાળ જમીન છે. આના અંદર છે ને કોઈ પણ ફર્ટિલાઇઝર આપવાથી જેવું પાણી પડે એટલે આજુબાજુમાં જતું રહે, અન્ય ખેતરમાં જતું રહે, પણ આને પૂરેપૂરી માવજત મળેલ નથી. પરંતુ ખેડૂતો માટે આ જાત વિનુભાઈ વાવવા જેવી ખરી? વાવવા જેવી 100% એમ, ખેડૂતને આપણી ભલામણ છે. હા, એટલે વિનુભાઈનું જ કેવું એવું છે ખેડૂતોને ખરેખર આ જાત વાવવી સારામાં સારી છે. અને આ જાત અક્ષય 77 નંબર આ વર્ષે બહુ લિમિટેડ જથ્થામાં બજારમાં આપવામાં આવ્યું હતું, કારણ કે આ જાત આ નવી જ જાત છે, આનું પ્રોડક્શન એટલું બધું હતું નહીં એટલે નથી આપી શક્યા. આવનાર સમયમાં આ જાત ખેડૂતોએ મેળવવા માટે અત્યારથી જ પોતાના નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત કરવી, જેથી કરીને એને આવતા ચોમાસે અથવા તો ઉનાળે સમયસર મળી રહે. ધન્યવાદ.